નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે મહિમા ત્રિવેદી અને આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભારતીય ગૌરક્ષા મંચના સંસ્થાપક ધર્મેશભાઈ ગામિત. નમસ્કાર ધર્મેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ધર્મેશભાઈ, હાલ અત્યારે જે ખાસ ચર્ચાનો મુદ્દો છે, આપણે કહી શકાય કે જે લંપી વાયરસના લીધે આપણો ગૌવંશનો નાશ થઈ રહ્યો છે, કેટલી હજારો લાખો ગાયો આને સંક્રમિત થઈ ચૂકી છે અને લાખો ગાયોના મોત પણ થઈ ચૂક્યા છે, પરંતુ સરકાર પણ કોઈ ઠોસ એક્શન લેતી જણાતી નથી. અને ઘણીવાર આપણે જોયું છે કે પ્રચાર પ્રસારના માધ્યમો છે તેમાં પણ આ વાત કોઈ આગળ પડતી બતાવવામાં નથી આવતી, ક્યાંક ને ક્યાંક તેને આગળ લોકો સુધી પહોંચાડવામાં થોડો સંકોચ કરવામાં આવી રહ્યો તો તેવું દેખાઈ રહ્યું છે. તો તે વિશે આજે આપણે વાતચીત કરવાના છે. ધર્મેશભાઈ, પહેલા તો હું આપને એ પ્રશ્ન પૂછીશ કે આ પશુ નિયંત્રણ જે કાયદો સરકાર લાવી હતી તો તેને યુટર્ન કરવામાં આવ્યો છે, તો તેની ગાય છે, બીજા અન્ય પશુઓ છે, તો તેની ઉપર શું અસર પડશે તે વિશે આપ જણાવશો. પહેલી વસ્તુ તો આપે લંપી વિશેની વાત કરી કે ભારતની અંદર જે હાલ લંપી નામનો વાયરસ ગૌ માતાને જે પજવી રહ્યો છે, હેરાન કરી રહ્યો છે અને જે ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે એ બાબતે સરકારની ઉદાસીનતા છે, એ વાત સાચી છે. કેમ કે 2019માં ઓડિશાની અંદર સૌ પ્રથમ લંપી વાયરસ છે એવું એક વૈજ્ઞાનિક ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું, પણ ભારતની અંદર લંપી નામના રોગની કોઈ ટ્રીટમેન્ટ જ નથી. એટલે ટ્રીટમેન્ટ ના હોવાના કારણે એ બાબતે એને નાથી શકાય કે એને રોકી શકાય એવા કોઈ બાબતના પ્રયત્નો થયા નથી. એટલે એ એક આ કુદરતી એક રોગ છે અને એ રોગ આવ્યો, ધીરે ધીરે પ્રસર્યો, એ ચોમાસામાં વધારે દેખાયો અને વધારે ટપોટપ જે ગૌ માતા મૃત્યુ થયા એના બે ત્રણ કારણો છે કે એ લંપી જ્યારે જે પણ ગાયને થયો હોય એ લંપી પર મચ્છર માખ કે આ ઉપદ્રવ હમણાં જે ચોમાસું હોય એટલે એ વધતું હોય છે અને એ જ્યારે એકબીજા પશુઓ પર બેસતું હોય છે એના કારણે એના જે બાબતો હોય મચ્છરોના કારણે એનો જે ફેલાવો છે એ વધારે થયો. આનું એક જ નિયંત્રણ કરવા માટે આપણે ઉપાય કરી શકીએ કે જેમાં બી ફેલાયો હોય એને તરત આઇસોલેટ હોમ કરે, એને અલગ સાઈડમાં ક્યાંક મૂકે. એ બાબતે પણ સરકારે કંઈ ધ્યાન નથી રાખી. જે પણ ધ્યાન રાખી છે એ પાંજરાપોળ ગૌશાળાના સંચાલકો હોય કે જે પશુપાલકો હોય એ એમની રીતે પોતાના ધ્યાન રાખતા હતા, પણ એમની સામે એમણે હજારો પશુઓને મરતા જોયા છે, હજારો ગૌવંશને મરતા જોયા છે અને સરકાર મોડે 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 જાગી અને એક વેક્સિન લગાવવાનું, ફ્રીમાં વેક્સિન લગાવવાના જે અભિયાનો શરૂ કર્યા એ વેક્સિન તો લંપીને રોકવા માટે નથી જ નહીં, એ માત્ર ને માત્ર ઇમ્યુનિટી જે છે ઘેટા બકરાને આપણે ઇમ્યુનિટી માટે જે લગાવતા હોય એ વેક્સિન આ ગૌ માતાને લગાવી છે, એટલે એનાથી એ કાબુ આવે એવી બિલકુલ વાત નથી. પણ એક લોકોને એમ થાય કે સરકારે લંપી બાબતે ગૌ માતા માટે કંઈક ને કંઈક કર્યું છે, પણ હું કહું છું કે આ બાબતે સરકાર 100% ફેલ છે. આપણે એના મૃતદેહો જ જોયા હશે કે રોડ પર મૃતદેહો પડે છે, ખેતરોમાં ખુલ્લેઆમ પડ્યા રહે છે, જેના કારણે બીજા રોગો થાય તો પણ એ ગૌ માતાનો એ જે છેલ્લો મલાજો કહેવાય, મરણનો મલાજો પણ આ જાળવી નથી શક્યા, એટલે સરકારે આ બાબતમાં કંઈ કર્યું નથી. બિલકુલ. બીજી વાત, આપણે આપે મને કીધું મહિમાજી કે પશુ નિયંત્રણ કાયદો જે ગુજરાત સરકાર લાવેલી અને એમાં આજે એમણે યુટર્ન લેવું પડ્યું ને જે રાજ્યપાલ શ્રી એ કાયદાને પરત મોકલ્યો છે, તો આપ સમજો કે એ જે કાયદો બનાવ્યો હતો એ કાયદો એટલો બધો સ્ટ્રોંગ હતો કે જેનાથી આખો પશુપાલક સમાજ હોય એ એનાથી આધાર, પણ તમારું પશુ પહેલા તો તમારે એનું રજીસ્ટ્રેશન કરવાનું, પછી એને નવી નવી બાબતોના લાયસન્સો લેવાના અને પછી રખડતું કોઈ બાબત હોય તો તમને પાસા સુધીની કાર્યવાહી કરવાની, તો આટલું બધું સ્ટ્રોંગનેસ અભણ પશુ સાથે રહેવાવાળો સમાજ એને રજીસ્ટ્રેશન ને એ બધું ના ફાવે. આ હવે એકદમ રિવર્સ જ, તો હું માનું છું કે પશુઓનો જે રખડવાનો ત્રાસ છે એ પાછો એમ જ કાયમ રહેશે. બિલકુલ. આપણે ગુજરાત, ઉત્તર પ્રદેશ, પંજાબ છે, હરિયાણા અને મધ્યપ્રદેશમાં ખૂબ જોવા મળે છે. આપણે ધર્મેશભાઈ ગુજરાતની ખાલી વાત કરીએ તો કચ્છમાં હજારો ગાયોના મોત થઈ ગયા છે એવા ખબર અંતર પણ છે કે ગાયોને એમની વિધિ કરવા માટે, એમને દફનાવવા માટે ક્યાંય અત્યારે જમીન ઓછી પડી રહી છે, જગ્યાઓ નથી જોવા મળી રહી. ઘણા એવા આપણે ચિત્રો પણ જોયા છે, ઘણા ફોટા એવા વાયરલ થયા છે કે ગાયોના મૃતદેહો મેદાનમાં ખુલ્લે આમ પડ્યા છે. તો આ બધી ખૂબ દુઃખદ ઘટના છે, કારણ કે આપણે સનાતન સંસ્કૃતિ માટે તો ગાય ગૌ માતા છે આપણી, તેમાં 33 કોટી એટલે 33 પ્રકારના દેવો વાસ કરે છે.
ગૌશાળા માટે તો મુખ્યમંત્રી આગળના જે આપણા મુખ્યમંત્રી હતા રૂપાણી, તેમણે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે ઘણા રૂપિયા પણ ફાળવ્યા હતા અને તે લોકો સુધી આને રિલેટેડ લોકો સુધી પહોંચાડવામાં પણ જલ્દી આવ્યા હતા, પરંતુ આજની સરકાર ધર્મેશભાઈ આટલા 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે તો હજુ એ અમલમાં આવ્યા નથી, તે વિશે આપ શું કહેશો? નહીં, આપની વાત બિલકુલ સાચી છે કે પૂર્વજે મુખ્યમંત્રી માનનીય રૂપાણી સાહેબ હતા, એમણે જ્યારે કોરોના કાળ દરમિયાન બધું જ બંધ હતું, લોકડાઉન હતું, એટલે સ્વાભાવિક છે કે પાંજરાપોળ ગૌશાળાઓના ચરો આવવાનું બંધ હોય અથવા તો એ લાવવા માટે પૈસા ક્યાંથી લાવે, તો એમણે એ ઉદાસીનતા વાપરીને જીવ દેવા માટે એમણે ખૂબ સારું કામ કર્યું છે. હું તમને કહું તો 1962 એનિમલ હેલ્પલાઇન, એ બધા પશુઓ જે રખડતા હોય, નધણિયાતા હોય, એને પ્રાથમિક ટ્રીટમેન્ટ મળે એના માટે 1962 નામની હેલ્પલાઇન શરૂ કરેલી છે. એટલે એ બાબતે એ સજાગ હતા, સારા હતા. અને એના પછી લગભગ પશુ દીઠ કોરોનાની અંદર 20-25 રૂપિયા, જ્યાં સુધી કોરોના લોકડાઉન રહ્યું ત્યાં સુધી, લગભગ ડિસેમ્બર સુધી એમણે બધી જે ગૌશાળા અને પાંજરાપોળમાં રહેતી ગાયો હતી એમને મદદ કરેલી છે. પરંતુ આ ગૌશાળા જે ગુજરાત રાજ્યની એ હાલ દયનીય એટલા માટે છે કે એના 2-3 કારણો છે કે સરકાર જીએસટી લાવી, સરકાર નોટબંધી લાવી, પછી જે સરકાર કાયદો જે અમુક ડોનેશન આપવાના જે કાયદા છે એમાં સુધારો કર્યો અને છેલ્લે કોરોના નડી ગયો, એ બધું બનવાના કારણે જે આર્થિક લોકો હેરાન થયા, પાયમાલ થયા, એટલે જે દાનનો પ્રવાહ હતો એ દાનનો પ્રવાહ ઘટ્યો. દાનનો પ્રવાહ ઘટે તો જે પશુઓને આપણે રાખતા હોઈએ, જે આપણી પાંજરાપોળોની અંદર જે પશુઓ રાખતા હોય એનો જે ખર્ચો છે એ તો રહેવાનો છે, એટલે એ ખર્ચો ઘટવાના કારણે જે ગાયોની ગૌશાળાઓ સંચાલકોની પરિસ્થિતિ દયનીય બની એને ધ્યાનમાં રાખતા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમના ગુજરાતના બજેટની અંદર ગૌશાળા પાંજરાપોળોની વારંવાર રજૂઆતો કરીને એમના બજેટની અંદર એમણે 500 કરોડ રૂપિયાની ફાળવણી એક બજેટની અંદર રાખી. પરંતુ ત્યારે અમે વાત, આ ગુજરાતની સરકારે 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે, પરંતુ કમનસીબ એ છે કે આ સરકાર 6 મહિના થઈ ગયા બજેટના, છતાં પણ એક પણ રૂપિયો, આ સરકાર બની ત્યારથી, ભૂપેન્દ્રભાઈની સરકાર બની ત્યારથી જીવ દયાના નામે હું માનું છું કે 0 કામ છે. લંપીમાં પણ અમે કોઈ કામ નથી કર્યું અને ગાયોને આપવાની સહાયની બાબત છે એમાં પણ કોઈ કામ નથી કર્યું. કરી એ પ્રમાણે આપની વાત આગળ વધારતા એ વાત કહીશ દર્શક મિત્રોને કે કહેવાય છે કે આ સરકાર સનાતન સંસ્કૃતિ સાથે સંકળાયેલી સરકાર છે. ગૌ એક સમય હતો કે જ્યારે ગૌ ભક્તિના હોર્ડિંગ્સ લાગેલા હતા, ઘણા બધા પોસ્ટર્સ જોવા મળતા હતા, તો આજના સમયમાં જ્યારે આપણું ગૌ વંશ નાશ થવાના આરે છે, ઘણા એવા જ્યોતિષ શાસ્ત્રો પણ એમ કહે છે કે આવતા સમયમાં ખૂબ ઓછા પ્રમાણમાં ગૌ માતાઓ રહી જશે અથવા તો નાશ થવાના આરે છે, નામાંકિત નામશેષ રહી જશે, તો હાલના સમયમાં આવી ગૌ ભક્તિ કેમ જોવા નથી મળતી સરકારમાં? હવે એ તો હવે શું કહી શકીએ, આ ભારતીય જનતા પાર્ટીનો ઉદય ગાયોના આંદોલન અને ગૌ માતાના નામે જ થયો છે. અને ગૌ માતાના નામે તમને સરકાર જો બની જતી હોય, જ્યારે પૂર્વ સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી, એમણે ગૌરક્ષકોના આંદોલન પર ફાયરિંગો કરાવેલી ને એમને ત્યારે પણ એક કલ્પાત્રી મહારાજ હતા ને લગભગ એમણે શ્રાપ આપેલો કે તમારું નખો જ જશે અને એમનું નખો જ નીકળી ગયું. હવે ભારતીય જનતા પાર્ટી ગૌ માતાના નામે આવેલી છે. માનનીય મોદી સાહેબ ગૌ પ્રેમી છે, એમણે બીફ એક્સપોર્ટની વાતો કરેલી બંધ કરશું, માસ પિંક રેવોલ્યુશન બાબતે ઘણા બધા પ્રચારો કરેલા, ભાઈ એમાંનું કંઈ કરી નથી શક્યું. આજ પણ આપણો દેશ લગભગ સેકન્ડ 3rd નંબર પર બીફ એક્સપોર્ટ કરવામાં, માંસ એક્સપોર્ટ કરવામાં છે, એ આજે પણ આ જ પરિસ્થિતિ છે. એટલે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ ગૌ ભક્ત છે, મુખ્યમંત્રી ગૌ ભક્ત છે, ભાજપ સરકારના તમામ કાર્યકર્તાઓ ગૌ ભક્ત છે, પણ એ માત્ર ને માત્ર મને એવું લાગે છે કે ફોટો સ્ટેશન પૂરતા રહી ગયા છે. જે એમની ખરેખર લાગણી હોવી જોઈએ, ખરેખર જે એમનો ભાવ હોવો જોઈએ, એ ભાવ ક્યાંય દેખાતો નથી. એ ખરેખર ભાવ રાખશો તો આગળના સમયમાં આપણે આજે સનાતન ધર્મની માં ગૌ માતા આ પ્રાણીઓ આપણા લોકો માટે, આપણા પબ્લિક માટે, આ માણસો માટે ઉપયોગી ગૌ માતા જેને આપણે પૂજનીય ગણીએ છીએ, જે એ બધા પ્રાણીઓમાં કંઈક અલગ છે, તો એ પશુને બચાવવું, એ ગૌ માતાને બચાવવી આપણા બધાની ફરજ છે.
અને હાલ તો ગુજરાતની અંદર જે પરિસ્થિતિ છે ગૌ વંશને લઈને, કે ગુજરાત સરકારે ગૌ હત્યા બાબતનો કાયદો બનાવ્યો કે ગુજરાતની અંદર ગૌ વંશની હત્યા ન થવી જોઈએ, ચલો બહુ જ સરસ કાયદો બનાવ્યો, લોકોનું આહવાન હતું, લોકોનું આંદોલન હતું, એને માન્ય રાખ્યું, પણ એ એ કાગળ પર છે, એની જે વિજિલન્સ બનાવવી જોઈએ એ વિજિલન્સ નથી. બીજી બાબતમાં કે જે આપણે ખેડૂતો દ્વારા જે બળદો જે વાછરડાઓ જન્મતા એને બળદ બનાવતા, એ બળદની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે, એટલે જે એની જગ્યાએ ટ્રેક્ટરોએ લઈ લીધેલી છે, એટલે ગૌ વંશની અંદર જે વાછરડાઓ છે એ જે સાંઢ તરીકે ઓળખાય છે ને એ જે રોડો પર રખડી રહ્યા છે ને જે પરિસ્થિતિ થાય છે, જે એક્સિડન્ટ થાય છે એ ગૌ વંશના પણ થાય છે અને એના કારણે અમુક લોકોના પણ મૃત્યુ થાય છે. એટલે હાલની જે પરિસ્થિતિ ગુજરાતની અંદર છે, ગામોગામ ખેડૂતોથી માંડી પબ્લિક થી માંડી અને ગૌવંશ પોતે પણ ત્રાહિત છે. એટલે આ બાબતે સરકાર શ્રીએ કંઈક એવું વિચારવું જોઈએ કે કાયદો બનાવી દેવાથી કશું નથી થવાનું, પણ એની આડઅસર ન થાય, એનાથી કોઈ લોકો હેરાન ન થાય, એ બાબતે પણ આપણે શું કરી શકાય શું ના કરી શકાય એ કરવું જોઈએ ને, એ બાબતે ધ્યાન રાખવું જોઈએ ને. વાત જ્યારે ગૌ માતાની આપણે કરીએ છીએ તો એને દિલથી આપણે માતા માનવી જોઈએ. આપણી માતા રોડ પર કચરો ખાય, આપણી માતા રોડ પર ઢગલા પર રખડતી હોય, આપણી માતા બીમાર પડે તો કોઈ હાથ ના લગાવવાવાળા હોય, આવી પરિસ્થિતિ આપણે આમને આમ રહે તો ગૌવંશ નામશેષ ન થાય તો શું થશે? એટલે મારી રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારને એ કહેવું છે કે આપણે ગૌ માતાએ અહીંયા સુધી તમને પહોંચાડ્યા છે, તો ગૌ માતાની બાબત હોય તો એમાં ક્યારેય કોઈ આંદોલન ન થાય, અને એમણે તો વગર માંગે તમારે આપવું જોઈએ, તમારી ફરજ છે, છતાં લોકો માંગે છે અને તમે નથી આપતા, તો આ તો બાબત બિલકુલ યોગ્ય નથી. બિલકુલ ધર્મેશભાઈ, આની સાથે હું એવું કહીશ કે હમણાં થોડા દિવસ ગણતરીના દિવસ પહેલા જ આપણે જોયું કે ઘણા નેશનલ લેવલ પર પ્રચાર પ્રસારના માધ્યમ હોય કે આપણા લોકલ લેવલ પર પ્રચાર પ્રસારના માધ્યમોમાં ચિત્તાની ખૂબ વાતચીત થતી હતી કે ચિત્તા છોડવામાં આવ્યા છે, નામશેષ થતા હતા, ચિત્તા 80 વર્ષ પછી લાવવામાં આવ્યા છે, બીજા દેશમાંથી લાવવામાં આવ્યા છે, ખૂબ સારી વાત છે, સરાહનીય કામગીરી છે. પરંતુ તે સામે સેમ આપણે જોઈએ કે ગૌવંશનો પણ એ જ હાલ છે, જે અત્યારે તડપી તડપીને ગાયોના મોત થઈ રહ્યા છે, નામશેષ થવાના આરે છે. તો આ બધી જે ઘણા બધા પ્રચાર પ્રસારના માધ્યમ છે, સરકાર છે, તો ગૌવંશના નામે આંખ આડા કાન કેમ હાથ કેમ કરી રહી છે કે જ્યારે ચિત્તાને આટલું બધું લાઇમલાઇટ આપવામાં આવે છે તો માતા ગૌ માતાને કેમ નહીં? ચલો, કોઈ પ્રાણી ભારતમાં પૂર્વમાં હતું અને એ નામશેષ થઈ ગયું છે તો એને લઈ આવવું કે એને વિકસાવવું એ કંઈ ખોટી વાત નથી, પણ એનો જે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે, કરોડો રૂપિયાની વાટ લગાવી દેવામાં આવે છે, એ બાબત યોગ્ય નથી. લગભગ ચિતા તો આઈ થિંક 10 વર્ષ પહેલાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન કે મુખ્યમંત્રી હતા, જ્યારે વડાપ્રધાન હતા એના પહેલાં મુખ્યમંત્રી હતા ત્યારે લગભગ સૌરાષ્ટ્રમાં ચિતા લાવેલા કે એવી કોઈ બાબત હતી ને એ કંઈક ચિતાઓ મરણ પામી ગયા, પણ ત્યારે આટલો પ્રચાર પ્રસાર નહોતો થયો. પણ હવે જ્યારે 8 ચિતા લાવ્યા છે તો દુનિયાભરમાં એટલો મોટો પ્રચાર થાય, એટલો મોટો પ્રચાર થાય, ચિતા લાવ્યા ચિતા લાવ્યા. અરે ભાઈ, ચિતા લાવ્યા તો ભલે લાવ્યા, આટલો પ્રચાર ક્યાં કરવાની જરૂર છે? અને જ્યારે ગાયની વાત કરીએ આપણે, ગૌ માતા, આખો દેશ ગૌ માતાને આધારિત છે, ખેતી આધારિત છે, એનું મળ મૂત્ર એનું દૂધ આપણે બધા પીવીએ છીએ ને, જેના કારણે આપણે પ્રજા સુરક્ષિત રહીએ છીએ, પ્રાણીઓથી માંડીને માનવ જાત આખી સુરક્ષિત રહે છે ગાયોને લઈને. તો એ બાબતમાં આપણે વધારે ધ્યાન રાખવી જોઈએ, વધારે ચિંતા કરવી જોઈએ. તમે આ લંપી બાબતમાં આટલી નાદુરસ્તી રાખો, તમે એનું કોઈ ધ્યાન ના રાખો તો આ વસ્તુ યોગ્ય નથી. તમે ચિત્તા કરતા ગાયને વધારે પ્રાધાન્ય આપો, કેમ કે તમે ગાયથી અહીંયા સુધી પહોંચ્યા છો, આખી સરકાર છે આપણી, તો ગાયને પ્રાધાન્ય આપીએ તો ગાયના કારણે ગાય રહેશે, ગાય તંદુરસ્ત રહેશે, દૂધ સારું મળશે, દૂધ સારું મળશે તો લોકો સુરક્ષિત રહેશે, લોકો સારા રહેશે, નિરોગી રહેશે. તો આખર ઓલ ઓવર આપણું જે તંત્ર છે, જે ખેતી આધારિત છે, સારી ખેતી થશે તો બધું જ સારું અને સમૃદ્ધ રહેશે. ચિત્તાથી એવો તો કોઈ ફાયદો થવાનો નથી, ચિત્તો હોવો એમાં કોઈ ખોટી વાત નથી, પણ ગાય એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, એ ગૌ માતા છે, અને આપણે એનું વધારે ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. ધર્મેશભાઈ, આપને એવું નથી લાગતું કે ઘણા સંતો, જે આપે કીધું પાંજરાપોળના જે સંસ્થાપકો છે તે આવ્યા છે અને ગાંધીનગરમાં તેમનું કામગીરી પણ તેઓ સરકારને કહી રહ્યા છે, તે લોકો આંદોલન કરી રહ્યા છે, પરંતુ ઘણા નામાંકિત કહી શકાય કે VVIP જે સંતો છે, જે લોકો ઘણા સ્ટેટમેન્ટ આપતા હોય છે, ઘણીવાર સરકારના પક્ષમાં સરકારના વખાણ કરતા હોય છે, પરંતુ આજે તેઓ ક્યાંક ચૂપ્પી સાધી રહ્યા છે, આપને એવું નથી લાગતું?
બિલકુલ સાચી વાત છે. હું તો તમે પર્સનલ નામ દીઠ કહેવા માંગુ છું કે કેટલા મોટા મોટા કલાકારો છે, કેટલા મોટા મોટા સાધુ સંતો છે જે મોદી સરકારના વખાણ કરતા થાકતા નથી, એમનો સપોર્ટ કરતા થાકતા નથી. અરે સપોર્ટ કરવો જોઈએ સારું કામ હોય તો. પણ ક્યાંક ગુજરાતની સરકારે ગૌમાતા પોષણ યોજનાના 500 કરોડ રૂપિયા નથી આપ્યા તો હમણાં રાજ્યપાલે પણ હિન્દુ સમાજ ઢોંગી છે, ગૌમાતાની જય કરે, ગૌમાતાની જય કરે. એ કદાચ એમની વાત એ સાચી છે કે ભારતીય જનતા પાર્ટીના 80% લોકો ગૌમાતા જે કરે છે એમને ગૌમાતાથી કઈ લેવા દેવા નથી. પણ એમણે જયારે એક સમાજને ઢોંગી કીધું કે ભાઈ હિન્દુ સમાજ ઢોંગી નંબર વન, એ બાબત યોગ્ય નથી. રાજ્યપાલશ્રીનું કામ એ છે કે 500 કરોડ રૂપિયા રાજ્ય સરકાર નથી ફાળવતી તો તત્કાલ એ કાન મરડે સરકારનો, મુખ્યમંત્રીને કે આપ કેમ પૈસા નથી ફાળવતા, અને તરત એ ગૌશાળા પાંજરાપુરના જે સંચાલકો છે એમને મળે, જે પશુડીર એમને 25 કે 30 રૂપિયા આપવાની વાત કરી છે એ મળવા જોઈએ, એ કામ એમણે કરવું જોઈએ. અને નામાંકિત કલાકારો છે, મોટા મોટા કથાકારો છે જે લોકો ખૂબ વખાણ કરતા હોય, એ લોકો તો મગનું નામ મરી કહેવા જ માનતા નથી, માત્ર વખાણ. ધર્મેશભાઈ, આપે જે વાત કરી કે ગૌ હત્યા નિવારણનો જે કાયદો આપણે અત્યારે અમલમાં છે, તો હમણાં આપણે સુરતની ખાસ વાત કરીએ તો થોડા દિવસ પહેલા, ગણતરીના દિવસ પહેલાની જ વાત છે કે આપણે સુરતની એક હોટલમાં, રેસ્ટોરન્ટમાં મટનના નામે ગૌ માંસ પીરસાતું હતું, તેના સામે FIR થઈ હતી અને ઘણો પેપરમાં પણ વાત આવી હતી. તો આ મુદ્દે આપ શું કહેશો કે જે આ બધા સરકારના કાયદાઓ છે ફક્ત પેપર ઉપર જ છે કે તેનું ક્યાંય અમલ પણ થાય છે? અરે હું તમને એ જ કહું છું કે ગૌ હત્યા જે થાય છે, એ હત્યા જ્યાં જ્યાં થાય છે એ ગૌ રક્ષા કરનાર સ્વયંસેવીઓ છે એમના કારણે ગૌ હત્યા જ્યાં થતી હોય એ ઉજાગર થયું છે, પછી પોલીસ આવતી હોય છે ને પછી FSL દ્વારા એને ચેક કરીને પછી એમાં ફરિયાદ કરવામાં આવે છે. ક્યાંય પોલીસે જાતે ફરિયાદ કરતી હોય એવી ક્યાંય બની નથી. ગુજરાત સરકારે વિજિલન્સ બનાવવી જોઈએ, જિલ્લા વાઇઝ ટીમો બનાવવી જોઈએ, એવી ક્યાંય ટીમો છે નહીં. આ તો ગૌ રક્ષકો પોતાની મહેનતથી કામ કરે છે અને એ જ્યારે એમનું ધ્યાન દોરે છે ત્યારે રેડ પડે છે ને એમાં ખબર પડે છે. ગૌ હત્યા એટલી જ થઈ રહી છે, ગૌ હત્યામાં કંઈ ફરક નથી પડ્યો, કાગળ ઉપર કાયદો છે. અને આ હોટલમાં જે માંસના નામે ગૌ માંસ પીરસવામાં આવે તો એ એમાં મોટા અને એટલે કે ભેંસ અને ગાયનું બંનેનું મિક્સ, આ જે કુરેશી જમાત જેને કે ખાટકીઓ છે, જે કસાઈઓ છે જેમનો માંસનો વ્યવસાય છે, એ માંસના વ્યવસાયમાં નફો કેમ વધે? એટલે એ ગૌવંશ ઇઝી એમને મળી જાય છે અને એની કતલ કરી નાખતા હોય છે, એટલે એ ભેંસના માંસની સાથે સાથે એ ગાયનું માંસ પણ એમને આપી દેતા હોય છે. અને હોટલ માલિકને એ ખ્યાલ હોતો નથી કે આ ગૌ માંસ છે. બાકી ગૌ માંસ કે ગૌ માંસથી બનેલી કોઈ પણ વસ્તુ એ પ્રતિબંધ છે ગુજરાતની અંદર, પણ એ માત્ર ને માત્ર કાગળ પર છે. ને આજે તો મને લગભગ ખ્યાલ આવ્યો કે પોલીસે સુરતની અંદર લગભગ 10 હોટલની અંદર રીચેકિંગ કર્યું છે અને એનું જે માંસ હતા એના સેમ્પલ લીધા છે. પણ નવાઈની વાત તો એ છે કે એમાંથી પણ કદાચ ક્યાંક ને ક્યાંક ગૌ માંસનો રિપોર્ટ આવશે એવું મને લાગે છે. એટલે તમામ હોટલવાળા ખાસ કરીને ચેક કરે કે તમારી પાસે જે માંસ આવે છે એ માંસ શોનું છે, કયા પ્રાણીનું છે, એ તમને ખબર પડે તો તમે સામેથી ફરિયાદ કરો કે ભાઈ આ ટાઈપનું માંસ અમને કોઈ આપી જાય છે તો આ બિલકુલ યોગ્ય નથી. કેમ કે હોટલની અંદર તો તમામ ધર્મના લોકો આવતા હોય છે અને તમે એમને જ્યારે ગૌ માંસ પીરસી દો અને કોઈને ધર્મ ભ્રષ્ટ થાય કે કોઈની લાગણી દુભાય, આવું કૃત્ય ક્યારે આ સુરતની અંદર કે ગુજરાતની અંદર ન થવું જોઈએ ને ન ચલાવી લેવાય. બિલકુલ ધર્મેશભાઈ, આપે ખૂબ ઉપયોગી માહિતી પૂર્ણ પાડી. તે અંતમાં હું આપને એક પ્રશ્ન એ પૂછવા માંગીશ, માતા ગાય આપણી ગૌ વંશની આવી દુર્દશા કેમ છે? બસ હવે આપ તો જાણી રહ્યા છો કે જ્યારે આપણે ભૌતિક સુખોની અંદર જે આગળ વધી રહ્યા છીએ અને આજે વર્ષો પહેલા આપણે તો ગાય સાથે જીવતા અને ગામડાઓની જે સ્થિતિ હતી અને જે ખેતી હતી એ આપણે પશુ આધારિત જ ખેતી કરતા હતા, ગૌવંશ આધારિત જ ખેતી કરતા હતા. આપે જોયું હશે કે બળદ પણ ખેડૂતો જે રાખતા તો એક દીકરાની તરીકે રાખતા, એ બળદો આજે નામશેષ થવાને આરે છે અને બળદો છે નહીં, બધા જ લોકો શહેરીકરણ તરફ વળ્યા છે. અને ખેતી જે થઈ રહી છે એ હવે વૈજ્ઞાનિક ટેકનોલોજીઓને આધારિત થઈ રહી છે, ટ્રેક્ટરોથી થઈ રહી છે. એટલે જે પ્રાણીઓથી આપણે કામ લેતા હતા, પશુઓથી જે કામ લેતા હતા એ આપણે લેતા નથી ને બહુ હેવી અને ખૂબ એ કઠણ કામ છે, ખૂબ એમાં હાડમારી થાય છે, એ પરવડે એવી સ્થિતિ નથી. કેમ કે પશુ આધારિત ખેતી કરવી એ કંઈ ખાવાનું કામ તો છે નહીં, પણ આજે કોઈને એવું કોઈ હાર્ડ કામ કરવું નથી. ઇઝીલી શું મળે? યુરિયા ખાતર છાંટીને જલ્દી જલ્દી કોઈ પણ પાક આવે, આવી પદ્ધતિઓમાં આપણે આવી ગયા છીએ. તો આવું જ્યારે આપણે સ્વીકારવા માંડ્યા છીએ
અને જે ખાસ કરીને શહેરીકરણો થયા છે તો એના આધારે હું માનું છું કે આ જે પશુધન ગૌધનની જે સ્થિતિ છે એ ખરાબ બની રહી છે, દયનીય બની રહી છે. અને હજી આમને આમ આપણે પશ્ચિમી સંસ્કૃતિનો જો આપણે કોમ્પિટિશન કરતા રહીશું અને ભારતીય સંસ્કૃતિને ભૂલતા જશું અને આમને વિકાસ 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 કરતા રહીશું ખાલી ટેકનિકલી કે આ રીતના જે વિકાસ આપણે કરી રહ્યા છીએ એ આધુનિકતાની સાથેના વિકાસની સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિને જાળવવા માટે આપણે પ્રાણીઓની સાથે જો નહીં રહીએ તો હું માનું છું કે આગલા સમયની અંદર આપણું માનવનું પણ અસ્તિત્વ મને નથી લાગતું કે ટકશે. બિલકુલ ધર્મેશભાઈ, આપણા ભારતીય સનાતન સંસ્કૃતિમાં ભગવાન કૃષ્ણ એવા તેમને સૌથી પ્રિય માતા ગાયની આજે ગૌ માતાની આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તે ખૂબ દુઃખદ ઘટના છે અને તેની સાથે પણ સરકારની આવી ઉદાસીનતા કેમ છે તે કંઈ સમજ નથી પડતી. તે ખૂબ મોટી દુઃખની વાત છે કે ઘણીવાર જ્યારે આપણા હાથમાં ન હોય, કુદરતના હાથમાં હોય તો વસ્તુ સમજી શકાય છે, પરંતુ સરકાર તરફથી કોઈ એક્શન લેવામાં નથી આવી રહ્યું, અત્યારે કોઈ ઠોસ એક્શન લેવામાં નથી આવી રહ્યા. તે વિશે પણ આપણે ખૂબ સરસ કીધું કે આગળની સરકાર ગૌ વંશ માટે ઘણા બધા પ્રયત્નો પણ કરતી હતી અને આજની સરકાર ક્યાંક આમાં પાછલા પ્રચાર પ્રસાર આ સરકાર કરવામાં કંઈ કસર નથી છોડતી, પણ પ્રચાર પ્રસારથી એનું સોલ્યુશન થાય કે એ તળિયા સુધી આવે કે એ પાઇપલાઇનમાં એ વર્ક થાય એવું નથી. એ માત્ર ને માત્ર પ્રચાર પ્રસાર ખૂબ કરે છે કે ભાઈ તમે ગૌ આધારિત ખેતી કરો, ફલાણું કરો, ઢીકડું કરો, પણ તમે કંઈક એને આપવાની યોજના પણ છે, પણ તમે એમને કંઈ આર્થિક રીતે મદદ તો કરતા નથી. તો માત્ર પ્રચારથી આપણે પશુ તરફ વળીએ કે ગૌ માતા તરફ વળીએ એવું તો નથી. તમે કહો છો એ પાડીને બતાવો તો લોકો ઓટોમેટિકલી જે ગૌ આધારિત ખેતી કરવા માંગે છે એ લોકો કરશે અને ઘણો પ્રચાર પ્રસાર. રાજ્યપાલશ્રી પણ આ બાબતમાં ખૂબ પોઝિટિવ છે કે ભાઈ આપણે જે રાસાયણિક ખાતરો યુઝ કરીએ છીએ એ આપણા શરીરો માટે, માનવજાત માટે ખૂબ ખરાબ છે અને એના કારણે કેન્સરો થાય છે, જમીન પર બંજર થઈ જાય છે. તો ગૌ માતાના મૂત્રમાંથી આપણે એની ખેતી કરીએ, ગૌ માતાના એ જે કંઈ લાભો છે એ ખૂબ લાભો છે એનો પ્રચાર પ્રસાર ખૂબ થાય છે, ખેડૂતોને સમજાવે છે, પણ એ માત્ર ને માત્ર પ્રોગ્રામો કરવાથી કે સમજાવટથી આનું સોલ્યુશન નથી. તમે રાસાયણિક ખેતી, રાસાયણિક ખાતરો આટલા ખતરનાક હોય તો ભાઈ રાસાયણિક ખાતરો પર લાખો કરોડ રૂપિયાની સબસિડી શું કામ આપો છો? બંધ કરી દો, એનાથી શું ફરક પડવાનો છે? એટલે એક તરફ રાસાયણિક ખાતર પણ વેચવું છે, એક તરફ ગાય માટે પણ પ્રચાર પ્રસાર કરવો છે, પણ જે એક ઠોસ કામ હોય એ કામ મને નથી લાગતું કે આ સરકારમાં ગાય માતાને લઈને થઈ રહેતો થતું હોય એવું મને નથી લાગતું. બિલકુલ ધર્મેશભાઈ, આજે આપ અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા અને આપે ગૌ માતા વિશે અત્યારે જે લંપીનો કહેર વરસી રહ્યો છે, પહેલા તો ગુજરાતને લંપીમાંથી આટલી તકલીફમાંથી બહાર આવ્યું અને હવે હાલ ઘણા બધા ઉત્તર પ્રદેશ છે, પંજાબ, હરિયાણામાં બધું પરિસ્થિતિ ખૂબ દુઃખદ પરિસ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ આપ અમારી સાથે જોડાયા અને ઘણી બધી વાતો કરી, અમારા દર્શક મિત્રોને ઘણી બધી વાતો આપની શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.